आज रोज अरवली जिल्लाना तमाम एमएनएचएम कर्मचारी मास सीएल पर उतरिया छे। मास सीएल द्वारा सरकार ने मोघवारीना समय में सम्मानजनक पगार वधारो थाय ए द्वारा रजूआत करीए छे। 7/9/2022 ना रोज एनएचएम होद्देदारों साथे माननीय ऋषिकेशभाई पटेलनी मीटिंग थतो तेमने अमने पगार वधारा माटेनी बाहेधरी आपी हती, परंतु दिवाळी आवी गई छतो कोई निराकरण न आवतो अमे आजरोज अरवली जिल्लाना तमाम नेशनल हेल्थ मिशन अंतर्गत काम करता कर्मचारीओ मास सीएल उपर उतरी गयेल छीए। रोज अमे मास सीएल द्वारा एनएचएम अंतर्गत काम करता विविध कैडरना कर्मचारी द्वारा आ मोघवारीना जमानामा अमने सन्मानजनक पगार मिली रहे ए बाबते सरकारशीले रजूआत करीए छीए। 7/9/2022 ના રોજ એનએચએમ સંગઠનના હોદ્દેદારો સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત કરેલ, જેમાં ઋષિકેશભાઈ પટેલ સાહેબે પગાર વધારા બાબતે દિવાળી પહેલાં યોગ્ય નિર્ણય લેવા માટે જણાવેલ, જેનું આજ સુધી કોઈ નિરાકરણ ન આવતા અમારા 11 માસ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની દિવાળી બગડેલ છે, જે માટે અમે સૌ વિરોધ પ્રદર્શન કરવા માટે આજરોજ માસ સીએલ પર ઉતરેલ છે। એનએચએમ અંતર્ગત કામ કરતા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી સરકારશ્રીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો, સન્માનજનક પગાર વધારો તેમજ જોબ સિક્યુરિટી માટે કરેલ હતી, તેમ છતાં આજ દિન સુધી અમોને કોઈપણ પ્રકારનો સરકારશ્રી દ્વારા સરકારશ્રીને વારંવાર અપીલ કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ અસરકારક નિર્ણય અમને દેખાયો નથી, તો એના માટે આજે અમે બધા એનએચએમ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છીએ। અને હું સરકારશ્રીને એક જ વાત કહેવા માગું છું કે અમે જ્યારે કોરોના વખતે કોરોના વોરિયર્સને તમે સન્માન આપ્યું, તો અત્યારે પણ અમને સમાન કામ સમાન વેતન આપીને સન્માન આપો। રોજ એનએચએમ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ કેડરમાં ફરજ બજાવતા તમામ એનએચએમ કર્મચારી માસ સીએલ પર ઉતરેલ છે, જેમની મુખ્ય માગણી સરકાર દ્વારા સમાન કામ સમાન વેતન મુજબ દરેકને યોગ્ય સેલરી મળી રહે અને સ્લેબ વાઇઝ દરેકનો પગાર વધારો થાય એ જરૂરી છે।